नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ઇવનિંગ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। અમદાવાદમાં સમાચાર વરસાદને લઈને, ઉઢવમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। અમદાવાદ પૂર્વના કેટલાક વિસ્તારમાં પણ વરસાદ થઈ રહ્યો છે। અજિત મિલ ચાર રસ્તા પર પણ ધોધમાર વરસાદ, રખિયાલમાં પણ ધોધમાર વરસાદ, તો અમદાવાદના પૂર્વના કેટલાક વિસ્તારમાં વરસાદના સમાચાર મળી રહ્યા છે। પશ્ચિમ વિસ્તારમાં હજી વરસાદને લઈને તેવા કોઈ એંધાણ નથી, પરંતુ અમદાવાદના પૂર્વ વિસ્તારના અનેક રસ્તાઓ પર વરસાદ ધોધમાર થયો છે। અનેક વિસ્તારોની અંદર रस्ता उपर पानी पण वहेता थया छे। मोटा भागना एवा विस्तारों पूर्वना के ज्यां आगळ धोधमार वरसाद ओचिंतो शरू थयो। बपोर सुधी वातावरण बदलायेलुं जोवा मळ्युं हतुं, परंतु तड़को पण हतो। साथे ज हवे जे अपडेट मळी रही छे ते प्रमाणे अमदावाद पूर्वना मोटा भागना विस्तारोमां वरसादनी शरूआत थई छे। हजी पण अमदावादना पश्चिम विस्तारो एवा छे के ज्यां आगळ वरसादने लईने कोई अपडेट नथी। अंदर मोड़ी सांज बाद वातावरण में पलटो जोवा मळ्यो हतो अने अचानक ज जे वादळछायुं वातावरण जोवा मळ्युं हतुं, त्यार बाद आप जोई शको छो हाल में आ जे विस्तार छे ते अमदावादना ओढव विस्तार छे के ज्यां मोड़ी सांजे धोधमार वरसाद वरस्यो हतो। ओढव सहितनो जे आसपासनो विस्तार छे, पूर्व विस्तारमां अनेक जग्याए आ प्रकारनुं वातावरण जोवा मळ्युं हतुं। रखियाल, अजित मिल चार रस्ता तमाम जग्याए आ प्रकारे धोधमार वरसाद वरस्यो हतो। परिणामे वातावरणनी अंदर ठंडक जोवा मळी हती। हवे जे रीते हवामान विभाग द्वारा आगाही करी हती अने ते प्रमाणे अमदावादनी अंदर जे वादळछायुं वातावरण जोवा मळ्युं हतुं, अचानक ज जे रीते काळा दिवांग वादळो जोवा मळ्या हता अने धोधमार वरसाद वरस्यो हतो। पूर्व विस्तारमां अनेक जग्याए आ प्रकारनो वरसाद वरस्यो हतो, परिणामे जे वातावरणनी अंदर ठंडक जोवा मळी हती अने लोकोने गरमीथी आंशिक राहत मळी छे। કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદથી વધુ એક મહત્વના સમાચાર, સ્કૂલ રિક્ષા ચાલકો સામે કાર્યવાહી। અમદાવાદ ટ્રાફિક પોલીસની કાર્યવાહી, પરમિટ કરતા વધારે બાળકોને બેસાડતા કાર્યવાહી કરવામાં આવી છે। મણિનગર વિસ્તારમાં પોલીસનું સઘન ચેકિંગ, નિયમોનું ઉલ્લંઘન કરતા 7 રિક્ષાઓ ડિટેન કરવામાં આવી છે। ઠસોઠસ વિદ્યાર્થીઓને ભરી, બાળકોને ભરીને લઈ જવામાં આવે છે। રિક્ષામાં જેટલા બેસાડવાની પરમિટ છે તેની કરતાં વધુ બાળકોને બેસાડવામાં આવે છે અને પરિસ્થિતિ એવી હોય છે કે કેટલાક બાળકોના જીવના જોખમે આ રિક્ષા ચાલતી હતી। જે રીતે આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા, ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો, પોલીસને જાણમાં આવ્યો, તુરંત પોલીસ એક્શનમાં આવી છે અને અમદાવાદ ટ્રાફિક પોલીસની આ કાર્યવાહી જોવા મળી રહી છે। ન્યૂઝ 18 સંવાદદાતા નવીન અમારી સાથે જોડાયા છે। નવીન, એક ડ્રાઈવ ચાલી રહી હતી અંડર એજના વિદ્યાર્થીઓ અથવા તો લોકો માટે, સાથે સાથે ડાર્ક ફિલ્મને લઈને, પરંતુ વધુ એક ડ્રાઈવ અમદાવાદમાં રિક્ષા ચાલકો સામે પણ હવે શરૂ કરવામાં આવી। જે રીતે નાના ભૂલકાઓ, ખાસ કરીને જુનિયર કેજી, સિનિયર કેજી અથવા તો ફર્સ્ટ સેકન્ડ થર્ડ સ્ટાન્ડર્ડના જે બાળકો હોય છે તેમને રિક્ષા જે છે તેમને બંધાવવામાં આવતું હોય છે, તો ખાસ કરીને રિક્ષા ચાલકો જે છે તે તેમના પરિવાર પાસે, તેમના વાલીઓ પાસેથી પૂરા પૈસા લેતા હોય છે। છતાં જે નિયમ છે કે જે કેટલાક બાળકોને મૂકવા, કેટલા બાળકોને અંદર રાખવા, તે સિવાય નિયમનું ઉલ્લંઘન કરીને અને તે લોકો જે મતલબ કે ખુશી ખુશીને બાળકોને અને તેમને જીવને જોખમમાં મુકાય એવી રીતે લઈ જતા હોય છે, તો ટ્રાફિક પોલીસે આજે જે ડિવિઝન, ટ્રાફિક જે ડિવિઝન વિભાગમાં મણિનગર વિસ્તાર જે આવે છે તે મણિનગર વિસ્તારની અંદર આજે એક કાર્યવાહી કરી, જેમાં 7 જેટલી સ્કૂલ બાળકો જે લઈને જતી રિક્ષાઓ હતી તે રિક્ષાઓને કબજે કરી છે, જેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે કઈ રીતે મતલબ બાળકોને ભરી ભરીને લઈ જવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક તેમના જીવ સાથે જોખમમાં મૂકી રહ્યા છે, તેમના બેગ પાછળ તેમના દફતર લટકાવવામાં આવી રહ્યા છે, એટલે કહી શકાય કે કોઈ બનાવ બને તો એની જવાબદારી કોની, તો ક્યાંક ને ક્યાંક ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારી જે છે તેમના સૂચના હેઠળ જે ડિવિઝન ટ્રાફિક પોલીસની અંદર આજે ડ્રાઈવ યોજાય છે, ત્યારે તેમનું કહેવું છે કે ભવિષ્યમાં પણ આ રીતે અત્યારે જે સ્કૂલો ખુલી રહી છે તો આવા રિક્ષા ચાલકો જે વિદ્યાર્થીઓ નાના નાના ભૂલકાઓને આવી રીતે લઈ જતા હોય તે તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે અને તેના માટે જ હાલ જે છે કામગીરી ચાલી રહી છે। નવીન, સામાન્ય રીતે કેટલા વિદ્યાર્થીઓની છૂટ હોય છે અને તેના બદલે કેટલા વિદ્યાર્થીઓ ભરવામાં આવ્યા હતા આજે 7 રિક્ષા ડિટેન કરવામાં આવી છે તેમાં? રિક્ષાની કેપેસિટી પ્રમાણે હોય છે, સીધા 4 થી 5, 6 એનાથી વધારે રિક્ષામાં ભરી જ ના શકાય, કારણ કે સામાન્ય રીતે 4 બાળકો જે છે રિક્ષામાં બેસી શકે, ઘણી રિક્ષામાં જોવા મળતું હોય છે કે સામે જે છે પાટિયા મૂકીને મૂકવામાં આવતા હોય, એટલે 5 થી 6 મેક્સિમમ, 6-7 થી વધારે ના મૂકી શકાય, પરંતુ આ જે લોકો છે 10-10, 12-12 અને ક્યારેક એવું પણ દ્રશ્ય જોવામાં આવે છે કે જે 8મી-9મી ના સ્ટાન્ડર્ડ અથવા 7મા-9મા સ્ટાન્ડર્ડ ના બાળકો હોય તે લોકોને આગળ પણ બેસાડી દેવામાં આવતા હોય છે, તો એ પ્રકારે એ લોકો બાર બાર તેડતે છો, એટલે એ લોકોને એમાં વધુ ફાયદો થાય, રિક્ષા ચાલકો ફાયદા માટે આ પ્રકારનું જે કૃત્ય કરતા હોય છે, જે બાળકો સાથે જોખમ છે, તેના જીવ સાથે જોખમ છે, તો કહી શકાય કે આવી રીતે રિક્ષાની કેપેસિટી પ્રમાણે નક્કી થતું હોય છે, પરંતુ આ જે તમામ રિક્ષાઓ જે કબજે કરવામાં આવે છે તેમની કેપેસિટી કરતા, એટલે તેમની ક્ષમતા કરતા વધારે તે લોકો બાળકોને અંદર લઈ જતા હતા અને તેના કારણે જ તમામ રિક્ષાઓને ડિટેન કરી લેવામાં આવી છે। આભાર નવીન, સમગ્ર માહિતી બદલતો।
विस्तार अमदावाद नो मणिनगर नो के ज्यां ते शुरुआत करवामां आवी 7 जेटली रिक्षाओ डिटेन करवामां आवी। अदरफ अमदावाद ओढ़ाव में पण धोळा दिवसे लूट थई छे। पीएम आंगड़िया पेढ़ी में हथियार बतावी लूट चलावामां आवी। आंगड़िया पेढ़ी में 50 लाख की लूट करी फरार थई गया। बाइक पर आव्या हता लूटारुओ जेओ एक गन बतावी अने लूट करी होवानी हाल में जानकारी छे। सीसीटीवी की मदद की जानकारी मिली है ते प्रमाणे आ लूटारुए रिवॉल्वर बतावी अने लूट चलावी छे। आंगड़िया पेढ़ी कर्मचारी ने लूटवामां आव्यो छे अने 50 लाख रूपया लूट करी होवानुं हाल में जाणवा मळी रह्युं छे। जे लूटारुओ हता ते बाइक पर आव्या हता। स्वाभाविक रीते पोलीस तपास करी छे परंतु बाइक पण चोरी नो होवानी आशंका छे। तमाम सीसीटीवी की मदद की आ लूटारुओ ने पकड़वानो प्रयास करवामां आवशे। વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સમર્થક ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, 50 લાખની લૂંટ રિવોલ્વર દેખાડીને ધોળા દિવસે પણ અમદાવાદ જેવા શહેરની અંદર કરવામાં આવી રહી છે, સમગ્ર ઘટનાક્રમ શું હતો, હાલમાં શું તપાસ થઈ રહી છે, માહિતી આપશો? સીધા સૌ પ્રથમ તો જે વ્યક્તિ પ્રત્યક્ષદર્શી છે આપણે તેમની સાથે વાત કરીશું કે ઘટના શું બની છે। જી, આ જે સમગ્ર ઘટના બની છે શું બની છે? અહીંયા 5 લોકો આવે છે અને રિવોલ્વર અને ચક્કુ લઈને આવે છે અને પેલા માણસ ઉપર રિવોલ્વર બતાવીને પૈસા લઈને ફરાર થઈ જાય છે। કેટલા રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે, કેટલા રૂપિયા આપની પાસે હતા અને શું બોલીને એમને લૂંટ બંધ? હજુ પૈસા કેટલા હતા એ નક્કી નથી થયું પણ પૈસા લઈને ફરાર થઈ ગયા છે એ નક્કી છે। કઈ ભાષામાં એ લોકો વાત કરતા હતા, આવીને તમને શું કહ્યું? હિન્દી ભાષામાં વાત કરતા હતા, જે માણસો બેઠા હતા એમના જો હિન્દી ભાષામાં વાત કરી, રિવોલ્વર બતાવે અને પૈસા લઈને નીકળી ગયા છે। શું એ લોકો કઈ રીતે વાતચીત કરી આપની સાથે? મારી જોડે વાત નથી કરી, જે માણસો બેઠા હતા એમની જોડે વાત કરી છે અને હિન્દીમાં જ વાત કરતા હતા, એમનું કેવું એવું છે। શું વાતચીત કરી, કોઈ ધમકી આપી? એવું કીધું કે ભાઈ રિવોલ્વર બતાવી અને કહે કે ચૂપચાપ ઊભા થઈ જાઓ નહીં તો ગોળી માર દઈશ। કેટલા રૂપિયા આપની પાસે આંગળિયા પેઢીમાં હતા? પૈસાનું હજુ ફાઇનલ થયું નથી, જોવે છે। કેટલા લોકો હાજર હતા જ્યારે આ પ્રકારનો બનાવ બન્યો? 4 લોકો હાજર હતા આંગળિયા પેઢીમાં। અચ્છા, જે લૂંટ ચલાવ્યા બાદ બહારથી દરવાજો પણ બંધ કરી દેવાની વાત છે, એ શું ઘટના હતી? એ લોકો અહીંથી નીકળ્યા એટલે બધા દરવાજા બંધ કરી નીકળી ગયા હતા। જ્યારે હું નીચે તો ઉપર આવ્યો એટલે દરવાજો ખોલ્યો એટલે અંદરથી બૂમો મારી કે બહારથી દરવાજો બંધ છે એટલે ખોલો, એટલે મેં દરવાજો ખોલ્યો અને બહાર આવ્યા એટલે ખબર પડી કે અહીંયા લૂંટ થઈ ગઈ છે। કેટલા લોકો આવ્યા હતા અને કઈ રીતે આવ્યા હતા, કયું વાહન લઈને આવ્યા હતા? ટોટલ 5 લોકો આવ્યા હતા, 5 લોકો આવ્યા હતા અને બાઇકો લઈને આવ્યા હતા। એમના ઝપાઝપીમાં એમનું એક બાઇક અહીંયા જ રહી ગયું છે, જે ચાલુ નહોતું થયું, એ પોલીસ લઈ ગઈ છે અત્યારે બાઇક। તો આપ જોઈ શકો છો 5 લોકો આવ્યા હતા, લગભગ 50 થી 55 લાખ રૂપિયાની હાલમાં લૂંટ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। કારણ કે જે આંગળિયા પેઢીના કર્મચારીઓ હતા તેઓને આ જે આંગળિયા પેઢી છે પીએમ એન્ટરપ્રાઇઝ તેમાં તેઓને બંધક બનાવી દેવામાં આવ્યા હતા। જ્યારે આ ઘટનાને અંજામ આપ્યા બાદ 5 લૂંટારુઓ છે તે બહારથી દરવાજો બંધ કરીને તેઓ અહીંથી રવાના થઈ ગયા હતા, બાઇક ઉપર આવ્યા હોવાનું હાલમાં પ્રાથમિક તપાસની અંદર જાણવા મળી રહ્યું છે। અને જે તમામ લોકો છે તે હાલમાં લૂંટ કરીને ફરાર થઈ ગયાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચનો કાફલો પણ હાલમાં ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો છે અને સમગ્ર વિસ્તારની અંદર, સમગ્ર અમદાવાદ શહેરની અંદર હાલમાં નાકાબંધી કરી દેવામાં આવી છે અને લૂંટારુઓ છે તે શહેરની બહાર નીકળે તે પહેલાં જ તેઓને ઝડપી લેવાની કાર્યવાહી છે તે હાલમાં શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ એક સૌથી મોટી ગંભીર બાબત તો એ કહી શકાય કે એક તરફ જ્યારે હવે રથયાત્રા અને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સમગ્ર અમદાવાદ શહેરની અંદર પોલીસ દ્વારા અલગ અલગ જે સંવેદનશીલ વિસ્તાર છે કે જ્યાં ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે, પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ જ્યારે આ જે તમામ પ્રકારનો પોલીસ બંદોબસ્ત હોવા છતાં એક વિસ્તારની અંદર જ્યારે 50 થી 55 લાખ રૂપિયાની લૂંટ થાય છે, ધોળે દિવસે આ લૂંટ થાય છે, રિવોલ્વર બતાવીને આ લૂંટ થાય છે અને આરોપીઓ બિંદાસ ફરાર થઈ જાય છે, તે એક સૌથી મોટી ગંભીર બાબત કહી શકાય। હાલમાં ડોગ સ્વોડની પણ મદદ લેવામાં આવી રહી છે, આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર ક્રાઇમ બ્રાન્ચના અલગ અલગ કર્મચારીઓ પણ અહીં જે આસપાસના સીસીટીવી ફૂટેજ છે તે મેળવી રહ્યા છે અને તેના આધારે હાલમાં આરોપીઓ સુધી પહોંચવા માટેના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે। જે ડોગ સ્કોડ છે તે પણ હાલ અહીં આવી પહોંચી છે અને તેની પણ હાલમાં આ સમગ્ર કેસની અંદર મદદ લેવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો આ જે વિસ્તાર છે, આ જે પીએમ એન્ટરપ્રાઇઝ આંગળિયા પેઢી છે કે જ્યાં આ લૂંટનો બનાવ બન્યો હતો, 4 કર્મચારીઓ હાજર હતા, તે દરમિયાન 5 લૂંટારુઓ આવ્યા હતા અને તેઓ દ્વારા જ્યારે રિવોલ્વર બતાવીને આ 5 જે 4 કર્મચારીઓ હતા તેઓને ધમકી આપવામાં આવી હતી અને તેમની પાસે જે પણ રૂપિયા હોય તે આપી દેવા માટે કહેવામાં આવ્યું હતું। જ્યારે તેમના તરફથી આ જે રૂપિયા છે તે મળી ગયા બાદ આ જે તમામ લૂંટારુઓ છે તે દરવાજો બહારથી બંધ કરીને નીચે નીકળી ગયા હતા। જ્યારે સમગ્ર ઘટનાની જાણ એક વ્યક્તિને કરવામાં આવી હતી ત્યારે તેઓ તાત્કાલિક ઉપર પહોંચ્યા હતા અને તેઓ દ્વારા દરવાજો ખોલવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ સમગ્ર મામલો સામે આવ્યો હતો। લગભગ 3:15 થી
થી 3:20 ની આસપાસની આ ઘટના છે. આપ જોઈ શકો છો હાલમાં જે ડોગ સ્કવોડની મદદ લેવામાં આવી રહી છે અને આરોપી સુધી પહોંચવા માટેના તમામ પ્રયત્નો છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે. પરંતુ મેં જે રીતે આપણે જણાવ્યું સિદ્ધાર્થ, સૌથી મોટી ગંભીર બાબત તો એ કહી શકાય કે એક તરફ જ્યારે શહેરની અંદર પોલીસ એલર્ટ છે, જે રથયાત્રાનો સૌથી મોટો બંદોબસ્ત હોય તેને લઈને અલગ અલગ કામગીરી કરવામાં આવી રહી છે અને તે વચ્ચે આ પ્રકારનો બનાવ છે તે એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. અને પોલીસને જાણે લૂંટારૂઓ પડકાર ફેંકી રહ્યા હોય તે પ્રકારનો આ બનાવ સામે આવ્યો છે. હવે લૂંટારો કેટલા સમયની અંદર પોલીસના હાથે ઝડપાય છે તે એક સૌથી મહત્વની બાબત છે. જે સિદ્ધાર્થ આભાર ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ. આપની પાસેથી વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું. તો હાલમાં આ સીસીટીવીની મદદથી પોલીસ પકડવાનો પ્રયાસ કરી રહી છે ગુનેગારોને, કે જેઓએ 50 લાખની હાલમાં રકમ માનવામાં આવી રહી છે કે જે લૂંટી અને ફરાર થઈ ગયા છે. અને સમાચારમાં હવે વાત મેઘમહેરની. ત્રણ દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં થઈ શકે છે હળવો વરસાદ. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ રહી શકે છે. સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. વલસાડ, નવસારી, દમણમાં થઈ શકે છે ભારે વરસાદ. 3 દિવસ બાદ વરસાદનું જોર વધી શકે છે. કોઈ સંભાવના નહીં હે, છુટપુટ બારિશ રહેગા ઓર કહીં એકાદ જગહ મેં બારિશ રહેગા. મોસ્ટલી લાઇટ રેન રહેગા, મોડરેટ રેન બહોત રેયર હોને કા સંભાવના હૈ. ઓર મોસ્ટલી જો બારિશ રહેગા વો સાઉથ ગુજરાત રિજિયન મેં કહીં કહીં જગહ મેં રહેગા ઓર સૌરાષ્ટ્ર કોસ્ટલ સૌરાષ્ટ્ર મેં ભી હોને કા સંભાવના હૈ. ડે 4 ડે 5 મેં બારિશ સાઉથ ગુજરાત મેં બઢને કા સંભાવના હૈ. સ્કેટર્ડ પ્લેસીસ મેં બારિશ હો સકતી હૈ, લેકિન ફિર ભી કહીં કહીં જગહો મેં એક આધ જગહ મેં હેવી રેન ભી હો સકતા હૈ. ઓર આજ કા ફોરકાસ્ટ મેં અગલે 24 આવર્સ કે લીએ ભી સાઉથ ગુજરાત મેં એક આધ જગહ મેં હેવી ભી. તો અમરેલીથી સમાચાર. બાબરા પંથકમાં ધોધમાર વરસાદ. બાબરા શહેર અને ગામોમાં વરસાદ થયો છે. કરિયાણા, જીવાપર, દરેર, ખાખરિયામાં વરસાદ થયો છે. ગલકોટડી, ચરખા, ચમારડી સહિતના ગામોમાં પણ વરસાદ થયો છે અને બપોર બાદ અનેક ગામોમાં પડી રહ્યો છે સારો વરસાદ. તો મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ. વરસતા જગતનો તાત રાજી થયેલો જોવા મળી રહ્યો છે. આ તરફ રાજકોટ ગોંડલ શહેરમાં પણ છૂટો છવાયો વરસાદ. ગુંદાળા ચોકડીથી બસ સ્ટેન્ડ સુધીના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જેલ ચોક, કોલેજ ચોક સહિતના વિસ્તારોમાં વરસાદનો છાંટો પણ નહીં હોવાની જાણકારી છે. આ તરફ વલસાડ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં મેઘ માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. આ તરફ કપડવંજ સેવા સદન પરિસરમાં વૃક્ષ ધરાશાયી થયું છે. લીમડાનું વિશાળકાય વૃક્ષ ધરાશાયી થયું છે. એક કાર અને 2 બાઇક પર વૃક્ષ પડતા નુકસાન થયું છે. તો દિલ્હીમાં વરસાદી માહોલ. કેટલાક વિસ્તારોમાં વરસાદ પવન સાથે જોવા મળ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે હળવો વરસાદ હતો. અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ભારે વરસાદ પણ થયો છે. દિલ્હીવાસીઓ લાંબા સમયથી વાતાવરણમાં પલટા બાદ વરસાદની રાહમાં હતા. ભારે બફારાનો સામનો કરી રહ્યા હતા ત્યારે આજે વરસાદ થતા તેઓને પણ ઠંડક મળી છે. તો રાજ્યમાં મહત્વના સમાચાર. 10 જિલ્લામાં 7 વાગ્યા સુધીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં 7 વાગ્યા સુધીની આગાહી. દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં 7 વાગ્યા સુધીની આગાહી. રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં 7 વાગ્યા સુધીની આગાહી. ગીર સોમનાથ, બોટાદમાં 7 વાગ્યા સુધી આગાહી. ભાવનગરમાં પણ 7 વાગ્યા સુધીની આગાહી. સુરત, નવસારીમાં 7 વાગ્યા સુધીની આગાહી. તો વલસાડ, ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના એ જિલ્લાઓ કે જ્યાં આગળ સાંજે 7 વાગ્યા સુધીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 33 માંથી કુલ 10 જિલ્લાઓ કે જ્યાં આગળ વરસાદ માટેની આગાહી કરવામાં આવી છે.
રાજકોટથી મહત્વના સમાચાર. ઇન્ડિયા સાઉથ આફ્રિકા મેચ પર વાદળોનું સંકટ. ખંડેરી સ્ટેડિયમમાં ઝરમર વરસાદ. પીચને પ્લાસ્ટિક વડે ઢાંકવામાં આવી છે. આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચોથી T20 મેચ છે. જો સાઉથ આફ્રિકા આજની મેચ જીતી જાય છે તો તેઓ સિરીઝ પર કબજો કરી લેશે, પરંતુ જો આજે ભારત જીતે છે તો 2-2ની બરાબરી પર આવી જશે. અને જો આજની મેચ રદ થાય છે તો ભારત 2-1થી આ સિરીઝમાં પાછળ રહેશે. અંતિમ મેચ, અંતિમ મુકાબલો ડિસાઈડર બનશે. પરંતુ હાલમાં રાજકોટમાં ઝરમર વરસાદ છે. શક્યતાઓ છે કે મેચ થોડી લેટ તો લેટ પણ શરૂ જરૂરથી થઈ જશે. હજી પણ શક્યતાઓ છે કે વરસાદના કારણે મેચની ઓવર્સ ઘટાડવામાં આવે અને મેચને રમાડવામાં આવે. મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રથી ચાહકો પહોંચ્યા છે ક્રિકેટની મેચ જોવા માટે. લાંબા સમય બાદ રાજકોટની અંદર કોવિડના સમય બાદ આ મેચ થઈ રહી છે. આઈપીએલના મુકાબલા અમદાવાદને મળ્યા, પરંતુ રાજકોટનું એક ખંડેરી સ્ટેડિયમ કે જે રાહ જોઈ રહ્યું હતું એક મેચની, પહેલી ઇન્ટરનેશનલ T20 મેચ જે કોવિડના સમય બાદ ગુજરાતની અંદર અને તે પણ રાજકોટમાં જ્યારે થવા જઈ રહી હોય. સૌરાષ્ટ્રવાસીઓ મોટી સંખ્યામાં આવ્યા છે. જામનગરથી અનેક લોકો મેચ જોવા માટે રાજકોટ પહોંચ્યા છે. તેઓ માટે આ થોડા નિરસ સમાચાર છે, પરંતુ શક્યતાઓ અને સૌ કોઈને આશા પણ છે કે આ મેચ રમાશે અને મેચના કારણે તેઓને જલ્દી જ જે શરૂઆત છે તેના સમાચાર મળશે. તો રાજકોટમાં પણ વરસાદની આગાહી છે. સાંજે 7 વાગ્યા સુધીમાં રાજકોટમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જે કુલ 10 જિલ્લાઓ છે રાજ્યના, તેમાંથી એક જિલ્લો રાજકોટ પણ છે. ગીર સોમનાથ, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, બોટાદ, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, આ એ તમામ જિલ્લાઓ કે જ્યાં આગળ 7 વાગ્યા સુધીની આગાહી કરવામાં આવી છે. અને જેમાં સૌથી વધારે મહત્વની વાત સૌરાષ્ટ્રના રાજકોટની થઈ રહી છે. રાજકોટ જિલ્લો કે જ્યાં આગળ આજે મેચ અને ત્યાં જ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આ તરફ અસમમાં ભારે વરસાદને કારણે નદીમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે નદી નાળા 2 કાંઠે થયા છે. પૂર જેવી સ્થિતિથી લોકો પરેશાન થયા છે. અસમના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જાણે નદીઓ ઉપર શહેર વસેલા હોય તેવું દ્રશ્યમાં લાગશે, પરંતુ આ તમામ રસ્તા હતા કે જે હાલમાં હતા ન હતા થઈ ગયા છે. લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ભારે વરસાદથી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અનેક એવા કાચા મકાનો કે જે તૂટી ગયા છે. પોલીસ અને NDRFની ટીમ લોકોની મદદમાં જૂતરાય છે. તો આ તરફ ત્રિપુરામાં પણ એવી જ કંઈક પરિસ્થિતિ જોવા મળી રહી છે. મોટાભાગના ત્રિપુરાના વિસ્તારો કે જ્યાં પણ પૂરને લઈને થોડી ઘણી અસર જોવા મળી રહી છે. જે અસર જોવા મળી છે અસમના અન્ય વિસ્તારની અંદર, તેવી જ અસર ત્રિપુરામાં પણ જોવા મળી છે. મોટાભાગના એ વિસ્તારો ત્રિપુરાના કે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જનજીવન ઠપ થઈ ગયું છે. અનેક એવી ઓફિસીસ અને દુકાનો કે જે નીચાણવાળા વિસ્તારમાં છે ત્યાં પાણી ઘૂસી ગયા છે. નીચાણવાળા મકાનોમાં પણ પાણી ઘૂસેલા જોવા મળ્યા છે. બધાનું સ્વાગત છે. મહત્વના સમાચાર. અમદાવાદમાં ઉઢવ લૂંટને લઈને મળી રહ્યા છે. જે પીએમ આંગડિયા પેઢીમાં હથિયાર બતાવી લૂંટ ચલાવવામાં આવી હતી, ત્યાં ઉઢવ આંગડિયા પેઢીમાં 50 લાખની લૂંટનો હાલમાં પ્રાથમિક આંકડો સામે આવ્યો છે. બાઇક પર આવ્યા હતા લૂંટારૂઓ, જેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. આ સીસીટીવી હાથે આવ્યા છે. આરોપીની એક બાઇક અહીંયા મળી છે અને આરોપીઓ પકડવાની તજવીજ ચાલુ છે. એ તપાસ ચાલુ છે. ઘટના બની એ સમયે આગળ પેઢીમાં 2 ભાગીદાર અને 2 માણસો હાજર હતા. આરોપી શોધવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. આપી
तो हाल में सीसीटीवी आप जोई रहा छो कि जेमां लूंट चलावामां आवी हती। सीसीटीवी छे 50 लाख भरवामां आव्या बेग में अने त्यारबाद लूटारूओ लूट करी फरार थई गया छे। पोलीस ने जे माहिती मळी छे ते प्रमाणे आरोपीओनी एक बाइक हजी पण आ परिसरमां ज रही गई छे, जेने लईने पण तपास करवामां आवशे। जे नंबर छे ये रजिस्टर्ड नंबर पर थी, नंबर प्लेट पर थी चेक करवामां आवशे के बाइक ए आरोपीओनी छे के पछी चोरीनी छे। कारण के मोटा भागना गुनाओमां ज्यारे आरोपीओ आवे छे तो ते चोरीनी बाइकनो अथवा तो टू व्हीलरनो उपयोग करता होय छे। साथे ज जे आरोपीओ आव्या छे ते हिंदीमां वात करता हतो तो तेने लईने पण तपास करवामां आवशे। तो इवनिंग रिपोर्ट में अत्यारे बस आटलू। देश प्रदेश की तमाम खबरों आप जोड़ाला रहो न्यूज 18 गुजराती साथ है।